નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મંથન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે હમણાં ઘણા ટાઈમથી ડુંગળીમાં જે બાફિયાનો રોગ આવેલો છે જેમાંથી ખેડૂત મિત્રો બહુ હેરાન થયા છે અને ઘણી દવાનો ઉપયોગ કર્યો છતાંય રોકાણો નથી તો આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે છીએ કે જેને બાફિયામાં સારો એવો કંટ્રોલ મેળવો છે તો આવો એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ સૌ પ્રથમ તો તમે તમારો ટૂંકમાં પરિચય આપી દો મારું નામ કલ્પેશભાઈ મનસુખભાઈ માલવિયા ગામ મજેવડી હમ અને તમારે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર છે આ પાંચેક વીઘા જેવું બરાબર છે તો તમે જે આપણે અત્યારે જે ખેડૂત લોકો પરેશાન છે કે બાફીઓ આવે છે કોઈનાથી કંટ્રોલ થતો નથી તો તમે એમાં કઈ રીતે તમે એમાં નિયંત્રણ કર્યું ને કેટલા ટકા સુધીનો બગાડ હતો આપણે વીસેક ટકા જેવો બગાડ હતો પણ આ કરંટ બાઉન્સર અને ફોલ્ટોસના જે નામના બેક્ટેરિયા આવે એ ઉડાડેલા આમાં અને આપણને જ આ રિઝલ્ટ મળ્યું છે બરાબર તો આ જે તમે બેક્ટેરિયા ઉડાડે એમાં આપણે વીઘે કેટલાનો ખર્ચો ટોટલ તમારે પાંચ વીઘા છે તો પાંચ વીઘામાં કેટલો ખર્ચો હા બસો રૂપિયા જેવો ખર્ચો થાય બસો વીસ રૂપિયા બસો વીસ રૂપિયા બરાબર અને બીજું તમે ખેડૂત મિત્રો માટે શું કહેવા માંગો છો આ બધું કરાય તો કઈ રીતે કરવાનું આ જરૂર જરૂરથી કરજો તમે એમ નહીં ધારો કે તમે વીસ ટકા સુધી આ પણ તમારે છે ને આ કોઈ બાફીયો તે રોગ આવ્યો હોય એ પેલા ઉપયોગ કરો તો વધારે સારું આવવા જ જ બરાબર આડી પડવા છે મારે પડી ગઈ દે અગાઉ વાપરું બરાબર છે હવે તમે આમાં ઉત્પાદન કેટલું ધારો છો આમાં દશક ખાંડી બાર ખાંડી આસપાસ થવું જોઈએ બરાબર છે હવે ધારો કે તમે બેક્ટેરિયા ન તો આપડે જે વિઘે સમજો ને કે પાંચ વીઘામાં બારસો રૂપિયા જેવો ખર્ચો થયો બારસો થી ચૌદસો રૂપિયા એની જગ્યાએ તમે બીજા કોઈ રસાયણ વાળા ફૂગનાશક વાપરાવ તો આશરે કેટલો ખર્ચો સાત છ સાત હજાર છ સાત હજાર નો એની સામે તમારે સમજો ને કે પંદરસો રૂપિયામાં પતી ગયું પંદરસો એટલે ખેડૂતો માટે ફાયદો છે બેક્ટેરિયા વાપરવા બરાબર ફાયદો ફાયદો સો એમ એટલે સો ટકા રિઝલ્ટ તમે જોયું બરાબર છે ચાલો બીજી કોઈ માહિતી તમારે ખેડૂત મિત્રોને આપવાની હોય તો બોલી શકો છો બસ આટલી જ માહિતી બાકી આ કરજો બરાબર આભાર